નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 26/11 મુંબઈ ત્રાસવાદી હુમલામાં ગુનાની કબૂલાત આપતો ડેવિડ હેડલી વિડીયો કોન્ફરન્સ વડે ટાડા કોર્ટને આપેલી જુબાનીમાં તાજનો સાક્ષી બનવા થયો તૈયાર. રાષ્ટ્રપતિ સહિત રાજકારણના તમામ દિગ્ગજ એક મંચ ઉપર હોય તેવા દબદબા સાથે શરદ પવારે ઉજવ્યો અમૃત મહોત્સવ. પ્રધાનમંત્રી સહિત સૌએ શરદ રાવને બિરદાવ્યા. સંસદના કામકાજમાં વિપક્ષના વિક્ષેપને ગરીબનો હક છીનવી લેવા બરાબર ગણાવતા પ્રધાનમંત્રી, લોકશાહીમાં લોકભાગીદારીને મતદાનથી પણ વધુ આગળ લઈ જવા કરી અપીલ. હિમાલયમાં ગૌમુખથી હરિદ્વાર વચ્ચે ગંગા નદીમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવા ઉપર મુકાયો પ્રતિબંધ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ફરમાનને ગંગા શુદ્ધિકરણ માટે મોટું પગલું ગણાવતા ઉમા ભારતી. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ચૂંટણી પછી સુકાન કોને સોંપવું તેના માટે ગુજરાત ભાજપ દ્વારા ચાલે છે પસંદગીનું મંથન. નામ ભલે આજે નક્કી થાય પરંતુ જાહેરાત 22 ડિસેમ્બરે થશે. પોલીસ વિરુદ્ધ ઉચ્ચારણના કેસમાં પાટીદાર આંદોલન નેતા હાર્દિકની વધુ એક જામીન અરજી ફગાવતી સુરતની અદાલત. જેલ મુક્તિ બાદ ફરી આંદોલન કરે તેવી દહેશત અદાલતે માન્ય રાખતા લાજપોર જેલમાં જ રહેશે હાર્દિક. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9મા જાગરણ ફોરમને ગઈકાલે સંબોધતા દેશની વિકાસયાત્રામાં લોકભાગીદારી ઉપર ભાર મૂક્યો હતો અને સંસદમાં ચાલી રહેલા અવરોધ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આનાથી ગરીબોનો હક માર્યો જાય છે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં ગતિરોધને કારણે ગરીબોનું બોનસ અંગેનું વિધેયક અટવાઈ પડ્યું છે, જ્યારે મોટાભાગે લોકો જીએસટી ખરડો રોકાઈ ગયો છે તેવી જ વાત કરતા રહે છે. તેમણે વિરોધપક્ષના વલણની ટીકા કરતા કહ્યું હતું કે કોઈની વ્યક્તિગત મનસુફી પર લોકશાહી ન ચાલી શકે. इस बार पार्लियामेंट न चलने से एक बात की तरफ ध्यान नहीं जा रहा है. हम एक कानून लाए हैं जिसमें गरीब व्यक्ति जो नौकरी करता है उसके बोनस के संबंध में, लेकिन आज मुझे दुख के साथ कहना पड़ता है कि पार्लियामेंट चल नहीं रही है. गरीब का हक रुका पड़ा हुआ है और इस अर्थ में, लेकिन चर्चा क्या होती है? जीएसटी और पार्लियामेंट, जीएसटी और पार्लियामेंट. अरे भाई, जीएसटी का जो होगा सब मिलकर के जो भी भाग्येगा, भारत का भाग्य तय होगा होगा, लेकिन गरीबों का क्या, सामान्य मानवी का क्या? और इसलिए हम संसद चलाने के लिए इनके लिए कह रहे हैं. लोकतंत्र में संसद से बड़ी कौन सी जगह होती है जहां पर वाद विवाद संवाद विरोध सब हो सकता है, लेकिन हम उस इंस्टीट्यूशन को ही नकार देंगे तो फिर तो लोकतंत्र के इन पर सवालिया निशान होगा. સંસદના બંને ગૃહોની કામગીરી ગઈકાલે સતત બીજા દિવસે પણ વારંવાર ખોરવાતી રહી હતી. રાજ્યસભા શરૂ થઈ ત્યારે માનવ અધિકાર દિવસ નિમિત્તે સભાપતિ મોહમ્મદ અહમેદ અન્સારીએ વક્તવ્ય આપ્યું હતું. એ પછી કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસના સાંસદોએ હંગામો મચાવતા ગૃહની કાર્યવાહી 4 વાર બંધ રખાયા બાદ છેવટે આખા દિવસ માટે મોકૂફ રહી હતી. લોકસભામાં પણ કોંગ્રેસી સભ્યોએ નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે હંગામો મચાવીને ગૃહની કાર્યવાહી પ્રથમ 11:30 સુધી ચાલવા દીધી ન હતી. બાદમાં સતત સૂત્રોચ્ચાર વચ્ચે પ્રશ્નોત્તરકાળ ચાલ્યો હતો. મહારાષ્ટ્રથી રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચેલા કદાવર નેતા શરદ રાવ પવારના અમૃત મહોત્સવની ઉજવણી દિલ્હી ખાતે કરાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીથી માંડી રાજકારણના તમામ દિગ્ગજ એક મંચ ઉપર હાજર હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના સ્થાપક એવા શરદ પવારે અમૃત મહોત્સવ માટે પક્ષના સ્થાપના દિવસની પસંદગી કરી હતી. આ પ્રસંગે શરદ પવારની આત્મકથાનું વિમોચન પણ કરાયું હતું. મુંબઈના 26/11 ત્રાસવાદી હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીને મુંબઈની કોર્ટે કેટલીક શરતો સાથે તાજનો સાક્ષી બનાવ્યો છે. આગામી વર્ષે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાની મૂળનો અમેરિકી નાગરિક હેડલી તાજના સાક્ષી તરીકે જુબાની આપશે.
ગઈકાલે પોતાનો ગુનો કબૂલવા તૈયાર થયેલા હેડલીને વિડીયો કોન્ફરન્સથી ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલવા કેટલીક શરતો પણ મૂકી હતી અને તાજનો સાક્ષી બનવા પણ હેડલી તૈયાર થયો હતો. ડેવિડ કોલમેન હેડલી ઉપર આ કેસમાં 11 આરોપ છે. હેડલીના તાજના સાક્ષી બનવાથી પાકિસ્તાનની સચ્ચાઈ સામે આવી શકે છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે આજે 3 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટે 98,000 કરોડ રૂપિયાના કરાર સાથે અનેક અન્ય સમજૂતીઓ પણ થઈ શકે છે. ભારત જાપાન વચ્ચે 9મી વાર્ષિક શિખર બેઠક શનિવારે થશે, જેમાં બંને દેશના પ્રધાનમંત્રી પાછલા 1 વર્ષમાં ખાસ કરીને વેપાર અને રોકાણ ક્ષેત્રે લેવાયેલા દ્વિપક્ષીય નિર્ણયો પર પ્રગતિની ચર્ચા કરશે. આ બાદ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે વારાણસીની મુલાકાત લેશે અને ત્યાંના પ્રસિદ્ધ દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતીનો લહાવો પણ લેશે. અભિનેતા સલમાન ખાનને 2002ના હિટ એન્ડ રન કેસમાં મુંબઈ વડી અદાલતે ગઈકાલે નિર્દોષ જાહેર કરી તેને સેશન્સ કોર્ટે ફરમાવેલી 5 વર્ષની રજા રદ કરી છે, સાથે પાસપોર્ટ પાછો આપવા પણ હુકમ કર્યો છે. ન્યાયાધીશ એ આર જોશીએ ચુકાદો આપતા નોંધ્યું હતું કે તપાસમાં રહી ગયેલી કચાશને આધારે સલમાનને દોષિત ઠેરવી શકાય નહીં. આરોપ સાબિત કરવામાં પોલીસ તથા ફરિયાદી પક્ષ સદંતર નિષ્ફળ રહ્યો હોવાના તારણ સાથે વડી અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે સાક્ષીઓ દ્વારા વારંવાર નિવેદન બદલાયા છે, તો પોલીસ ગાર્ડ રવિન્દ્ર પાટીલનું બયાન ભરોસાપાત્ર ગણી શકાય તેમ નથી. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા અને બંને વચ્ચે ઉષ્માભરી મુલાકાત યોજાઈ હતી. પ્રધાનમંત્રી આવાસમાંથી બહાર આવીને પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે તેમની સરકાર વસ્તુ સેવા કરની પૂરેપૂરી તરફેણમાં છે, કારણ કે જીએસટીનું ઘડતર શરૂ થયું ત્યારથી તેમનો પક્ષ જીએસટીના ફાયદાને સ્વીકારી રહ્યો છે, એટલે મોદી સરકારને આ મુદ્દે તમામ સહકાર આપશે. પવિત્ર નદી ગંગાના ઉદગમ સ્થળ ગૌમુખથી હરિદ્વાર વચ્ચેના વહેણ પ્રદેશમાં પ્લાસ્ટિકનો કચરો ગંગામાં ફેંકવા ઉપર ગ્રીન ટ્રિબ્યુનલે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અમલ 1 ફેબ્રુઆરી 2016થી થશે. પ્લાસ્ટિક બંધ કરવામાં કસૂરવાર ઠરનાર હોટેલ, ધર્મશાળા તથા આશ્રમને ભારે દંડ ચૂકવવો પડશે. ગંગા નદીના વહેણને પ્રદૂષિત થતું અટકાવવા માટે મુકાયેલા પ્રતિબંધને જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ આવકાર્યો છે. સ્થાનિક સ્વરાજ સંસ્થામાં પદાધિકારીઓની નિમણૂક પસંદગી માટે ગાંધીનગર ખાતે ગઈકાલે ફરી વખત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. 8મી ડિસેમ્બરના રોજ પણ આ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની 6 મહાનગરપાલિકાઓના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી. આજની બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, કારોબારી ચેરમેન, પક્ષના નેતા જેવા પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન ભાજપા નેતા મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સત્તાનું સુકાન કોને સોંપવું છે તે પક્ષે નક્કી કરી દીધું છે, પરંતુ તેમના નામની જાહેરાત 22મી ડિસેમ્બરે જ કરાશે. પોલીસ વિરુદ્ધ ઉચ્ચારણના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલની જામીન અરજીને ગઈકાલે સુરતની કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિક દ્વારા કરાયેલ જામીન અરજી અંગે બંને પક્ષની દલીલો 7મી ડિસેમ્બરે પૂર્ણ થઈ જતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે જો હાર્દિકને જામીન આપવામાં આવશે તો બહાર આવીને ફરીથી આંદોલન કરવાની શક્યતા છે. વધુમાં હાર્દિક પોલીસની પૂછપરછમાં સહકાર આપતો ન હોવાની પણ દલીલ કરી હતી. કોર્ટે સરકારી વકીલની દલીલો માન્ય રાખતા હાર્દિકની જામીન અરજીને ફગાવી દીધી છે. શક્તિપીઠ અંબાજીની ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી હોવા છતાં તેની આર્થિક હાલત એટલી કથળી ચૂકી છે કે કર્મચારીઓના પગાર પણ નિયમિત નથી થઈ શકતા. ત્યાં વિકાસ કાર્યની અપેક્ષા રાખવી તે વધુ પડતી ગણાય. ગ્રામ પંચાયતના મંત્રી એસડી ટુકા કહે છે કે હોટેલ, ધર્મશાળા સહિતના મકાનદારો પાસે 2.5 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી નીકળતો હોવા છતાં વસૂલાત નથી થતી. બાકી લેણા વસૂલ કરવા માટે પંચાયત કડક કાર્યવાહી હાથ ધરે તો કોર્ટમાં કેસ દાખલ થઈ જતો હોવાથી સરવાળે કરવેરાની આવક થવાને બદલે કોર્ટ કેસનો ખર્ચ વેંઢારવાની નોબત આવે છે. લાખો યાત્રાળુઓથી સદાય ધમધમતા અંબાજીનો નગર વહીવટ હવે ચિંતા ઉપજાવે તેવો બન્યો હોવાનું સ્થાનિક આગેવાનો કહે છે.
ગ્રામ પંચાયત દ્વારા અગાઉ જે વેરા બાબત ચાલુ કરવામાં આવેલ હતી એમાં કેટલાક હોટલ અને ગેસ્ટ હાઉસવાળા જિલ્લા પંચાયતની અપીલ કમિટીમાં મનાઈકમ લાવેલા હતા તેની સામે ગ્રામ પંચાયતે જિલ્લા પંચાયતના અપીલ કમિટી સામે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરતો નામદાર હાઈકોર્ટમાં અપીલ દાખલ થઈ ગયેલ છે અને એની સામે મનાઈકમ મળતો હવે ગ્રામ પંચાયતે વસૂલાત કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે જૂનાગઢમાં જિલ્લા પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાઈ ગયું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના તમામ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત અધિકારીઓની પરેડ કાયદો વ્યવસ્થા અંગેની તાલીમ અને સંરક્ષણ અંગેની પ્રતિબદ્ધતાનું નિદર્શન નિહાળી રેન્જ આઈજી બ્રજેશકુમારે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને પ્રજા સાથે હકારાત્મક અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો રાયફલ બોક્સિંગ ઘોડેસવારી અને કરાટે જેવી સુરક્ષાની તાલીમ પરેડ દરમિયાન પોલીસ કર્મીઓએ રજૂ કરી હતી પ્રિપેરનેસ એક ચાલુ થઈ જાય એક તૈયારી આને કારણેથી આ લોકોને ચાલુ થઈ જાય અને જેને કારણે આ બધા ચીજો જે છે આ લોકોને પ્રેક્ટિસ થઈ જાય આ માટે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આને ઇન્સ્પેક્શન કે આ કયા જિલ્લામાં શું સ્થિતિ છે અને ઇન્સ્પેક્શન કરીને પછી આમાં શું સુધારો કરવાની જરૂરિયાત છે કેટલા વધારે પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે આ બધા નક્કી થાય છે જેના ઉપરથી આગળ કાર્યવાહી કરવામાં આવે છે હાલાર પંથકમાં શિયાળો બેસતા જ ગરમ કપડાંનો વેપાર કરવા માટે તિબેટના નાગરિકો મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે માનવતાના ધોરણે જામસાહેબ શત્રુશલ્યસિંહ દ્વારા તિબેટી લોકોને કામચલાઉ બજાર ઉભું કરવા માટે જગ્યા પૂરી પાડવામાં આવે છે વાજબી ભાવે સુંદર ડિઝાઇન ધરાવતા ગરમ કપડાં ગ્રાહકો માટે અનોખી પસંદ પણ બને છે જામનગરમાં લહાસા માર્કેટ ખોલી વેપાર કરતા તિબેટી લોકોએ 10મી ડિસેમ્બરનો દિવસ ધામધૂમથી ઉજવ્યો હતો કારણ કે આજના દિવસે 1989માં તેમના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું હતું હમલોગ યહાં આકે અબ કમ સે કમ 20-25 સાલ હો રહે હૈ फिर हम लोग हर साल आते हैं अक्टूबर स्टार्टिंग में आते हैं जनवरी लास्ट तक बैठते हैं चार पाँच महीने के लिए फिर हम लोग गर्म स्वेटर वगैरह लेके भी आते हैं फिर हम यहाँ जामनगर में आके हम लोग यही सोचते हैं कि जामनगर हमारा दूसरा वो है बैठने का वो है तो फिर हमारे यहाँ पर कोई भी तकलीफ नहीं है कुछ भी नहीं है यहाँ पर हम लोग इतना शांति है कि इतना मतलब जामनगर का जितना भी पब्लिक है सब लोग बहुत शांति है उनके लिए सबके लिए हम इस आज का दिन के लिए बधाई दे रहा हूँ અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં હરિયાણામાં હવે શિક્ષિત લોકો જ પંચાયતની ચૂંટણી લડી શકશે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે કરેલા ફેરફારને રાખ્યા મંજૂર નવા નિયમો મુજબ સામાન્ય જાતિના ઉમેદવાર ધોરણ 10 પાસ જ્યારે દલિત અને મહિલા ઉમેદવાર ધોરણ 8 પાસ હોવા જોઈએ આ સિવાય લાઇટ બિલ ના ચૂકવનાર અને ગંભીર ગુનામાં દોષિત ઠરેલા તેમજ જેમના ઘરમાં શૌચાલય નથી તેવા લોકો પણ પંચાયતની ચૂંટણી લડી નહીં શકે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ચૂંટણી પંચની ટીમ રાજ્યના તમામ રાજકીય પક્ષ તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે આ બેઠકમાં રાજ્યની તમામ પરિસ્થિતિઓ પર ચર્ચા થશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં 12મા ઇન્ડિયા હેલ્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું આ બે દિવસીય સ્વાસ્થ્ય સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતના સ્વાસ્થ્યના લક્ષ્યાંક સિદ્ધ કરવાનો છે ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ ડબ્બામાં પ્રવાસ કરનાર પ્રવાસીઓને હવે ઘરેથી ચાદર કે ઓશીકુ લઈ જવાની જરૂર નથી પ્રવાસીઓ કેટલીક રકમ ચૂકવી સ્ટેશન પરથી જ આ વસ્તુઓ મેળવી શકશે આઈઆરસીટીસીએ આ સુવિધા શરૂ કરી છે 8 વર્ષ બાદ પહેલી ઘરેલુ મેચ રમવા ઉતરેલા ટીમ ઇન્ડિયાના વનડે અને T20ના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ફ્લોપ રહ્યા છે વિજય હજારે ટ્રોફીના ગ્રુપ બીના મેચમાં કાશ્મીર સામે ધોની 24 બોલમાં 9 રન બનાવી આઉટ થયા ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલ વિશ્વના એવા 24 ખેલાડીઓમાં સામેલ થયા છે જે આગામી વર્ષે ઓગસ્ટમાં રિયો ઓલિમ્પિક દરમિયાન રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ચૂંટણીમાં દાવેદારી નોંધાવશે
અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.